ભરૂચના પૌરાણિક શ્રી લિંબાજ માતા પૌરાણિક મંદિરનો જીર્ણોદ્ધાર માટે ભૂમિપૂજન સાથે કમ્યુનિટી હોલ તથા વિદ્યાર્થીઓ માટે છાત્રાલય ભવનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. ભરૂચના ધારાસભ્યના હસ્તે ભૂમિપૂજન કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભરૂચના પૌરાણિક શ્રી લિંબાજ માતાનું પૌરાણિક મંદિરનો જીર્ણોદ્ધાર તેમજ સમાજના નાના મોટા સામાજિક પ્રસંગો માટે કોમ્યુનિટી હોલ તથા વિદ્યાર્થીઓ માટે છાત્રાલય ભવન નિર્માણનું ભૂમિપૂજન ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. ભરૂચના હાથીખાના વિસ્તારના બહાદુરપુરજમાં આવેલ પૌરાણિક શ્રી લિંબાજ માતાનું પૌરાણિક મંદિરનો જીર્ણોદ્ધાર તેમજ સમાજના નાના મોટા સામાજિક પ્રસંગો માટે કોમ્યુનિટી હોલ તથા વિદ્યાર્થીઓ માટે છાત્રાલય ભવનનું નિર્માણનું કાર્ય ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલની ગ્રાન્ટમાંથી સાકાર થનાર છે, જેની ભૂમિપૂજન વિધિ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના વરદ હસ્તે યોજાઈ હતી, જેમાં સ્વામિનારાયણ મંદિરના સ્વામી રઘુનંદજી, સ્વામિનારાયણ મંદિર દાંડિયા બજાર, જિલ્લા ભાજપના મહામંત્રી નિરલ પટેલ, પાલિકા ચેરમેન ભાવિન પટેલ, પાલિકા સભ્ય તેમજ લિંબચિયા સમાજ પ્રમુખ પ્રભુદાસ વાણંદ, હરિભાઈ વાણંદ સહિતના અગ્રણીઓ અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ દરેક સમાજના ઉત્થાન માટે કટિબદ્ધ હોવાનું જણાવી સહકાર માટે તમામને આગળ આવવા અનુરોધ કર્યો હતો. સમાજ પણ ચિરાગભાઈ ભટ્ટનું સ્વાગત. કોઈ પણ સમાજ જે બહુ આગળ, જેણે આખા રાજ્યમાં જિલ્લાઓમાં મોટા મોટા ભવનો બનાવ્યા હશે, મંદિરોનું નિર્માણ કર્યું હશે, એમની શરૂઆત પણ આવી જ હોય છે. એટલે આપણે પણ એવું ઈચ્છીએ અને પરમાત્મા પાસે પ્રાર્થના કરીએ કે આપણને પણ આ ઊંચાઈએ લઈ જાય. કોઈ પણ સમાજે આગળ વધવા માટે જે લોકો, જે સમાજ આગળ વધ્યા છે એમાંથી શીખવાનું હોય છે. અને હજી આપણા સિવાય પણ એવા સમાજો છે કે જેને આપણા સુધી પહોંચવામાં પણ મુશ્કેલી છે હજી, તો એમના માટે પણ આપણા બધાના મનમાં કરુણાનો ભાવ હોય. આ બંને સ્થિતિ આપણને આગળ લઈ જવા માટે ખૂબ પોઝિટિવ બનાવતી હોય છે, અને એટલા માટે આજે સમાજના લોકો, આગેવાનો ભેગા થયેલા છે. આપણે બધા લોકો મહેનત કરીએ.